हेलो 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 प्रिय बोलवू सुजनता दातारी सुरपंथ इता अभ्यासे नो मिले हो तो बिना कृपा भगवंत। सारू बोलवू सारू गावू सारू जीववू आ ईश्वरनी कृपा होय तो गाई शकाय सारू बोली शकाय। आउटपुट आपो थ्रो साउंड बहु सारू छे मगर आटलू ऊंचू गवाय नहीं हैडा हालो ने अंजार होती उगाय पसाव थी पासु आओ साउंड हारू छे આયા ગામમાં છે જવાનું રુગ્ન શિવરાજપુર શિવરાજપુર ને શિવ સાવણ બોલો વાહ કેવી જોડી મળી પણ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું માણસ કોને કેવો માણસ કાય કોને કહેવાય એ આ છંદ માં બતાવ્યું છે કેવો માણસ હોવો જોઈએ સાહેબ કાંઈક મેળવવા માટે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ નહીં ખોને વાલે કો અંત મેં રમેશભાઈ રોના પડતા હૈ કાંઈક મેળવવા માટે કાંઈક પ્રાપ્ત કરવા માટે કાંઈક ખોવું પડે છે આપણે વારંવાર કહીએ છીએ કે દેવાયત બોધરે પોતાની કીર્તિ માટે પોતાના ઇતિહાસ માટે પોતાનો દીકરો ખોયો છે ત્યારે આવડી મોટી કીર્તિ મળી છે કાંઈક મેળવવા કાંઈક ખોવું પડે છે કાંઈક દેવું પડે છે બાકી કરોડો રૂપિયા હોય બેંકમાં પડ્યા હોય અને બજારે નીકળીએ અને કોઈ જય માતાજી ન કરે તો હું એમ કહું કે રૂપિયામાં ધૂળ પડી બરાબર
કોઈ તમને બોલાવી ન શકે, કોઈ તમને આકલો ન કરે, હે ફલાણા ભાઈ રામ રામ. આ ન થાય ને તો સમજી જવું કે આપણી પાસે રૂપિયા નથી, ધોળ પડી છે. પાંચ માણસ બજારે નીકળો ને બોલાવો જોઈએ. અરે હું તો એમ કઉ, રાખો માણસ હોય ને તો જિંદગી હારી જીવતો હોય તો એને કહો ઊંચો હાથ કરે ભલા માણસ. આને તો ઈશ્વરે બધું આપ્યું છે. ઈ ક્યાંક લાંબો હાથ કરી અને પાંચ માણા હાથ ઊંચો કરે ને એવી જિંદગી જીવી શકે. પ્રણા પાવાનું, અનગુણ ગાવાનું, આ તો ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખાલે ખાલી મૂછે તાય ન દેવાય. એના માટે મરદાનગી જોઈ, એના માટે કઈક સમર્પણ જોઈ, એમને શું મૂછું મળ્યું. ખાલે ખાલી મૂછ્યું, એ ઘણો તો આમ બજારમાં બેઠો બેઠો મૂછ્યું જ મૈડા કરે. ગામના મેં કીધું એનું કે ભાઈ નકરી મૂછ્યું જ મૈડા કરે, આ વિશીના આંકડા જેવી. જો આ હું સમજાવું એ ભજન છે, વિશીના આંકડા જેવી નકરી મૂછ્યું મૈડા કરે છે. તો તારામાં કોઈ એવી એવી તાકાત છે, કોઈ પરાક્રમ છે કે કદાચ સામેથી કદાચ યુદ્ધ આયેલું આવતું હોય તો તું હાથમાં તલવાર લઈ અને યા હું કરીને એમાં કૂદી પડી, એવી તારામાં તાકાત છે? તો હું શું મેળતો બરોબર છે. ખાલે ખાલી હાવ પેલું દિવેલ સોપડી સોપડી ને આંકડા સડાવ્યા હોય. હા પણ મરદાનગી જોઈ સાહેબ. ઈ બોલો કે ભાઈ ઈ તો મારામાં મરદાનગી તો હોય જ ને, કઈ એમને થોડા મૂછું ના આંકડા ચડાવતા હોય. જો આ દુહા ઉપરથી મને વાત યાદ આવે છે, આ છંદ ઉપરથી. તો તારા પરાક્રમ શું હોય કે પરાક્રમ ઈ ભાયડાના ભડાકા જોવા હોય તો હાલો મારી અરે જંગલમાં નાલામાં તો કેસરી સિંહ હાલો આવતો હોય અને હું એમ કહું ઊભો રહે એટલે ઊભું રહી જવું પડે. એ 200 જણા ગયા ભાઈ, આની મરદાનગી જોવી પડે. આમ હાવ તો ખોટો ન હોય, એટલે અમુક અમુક ને એમ થયું ને, 4-5 જણા હોય ને એ પછી 195 જણા ને સમજાવે હાવ આ ખોટો ન હોય. આમ ખોટે ખોટી થોડું મૂંચો ચડાવતો હોય, નાલામાં તો ઉભો રહેતો હોય તો ને આને અખતરો કર્યો હોય તો દા કહેતો હોય ને, એટલે બધા હારે ગયા 200 જણા. નાલામાં તો ઘેં 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 કરતો આમ હામો આવી ગયો. કપાસ્યું વાળાની કપાસ્યું હોય જાય, આંખું ના મોતિયા વાળાના મોતિયા વ્યા જાય, વગર સહી મેં દેખાવા મળે. અને નાલા મથો ભાઈ આવ્યો સામે આવો, ઓલા 200 જણા એમ કીધું કે તું હવે બોલ, થાંભા થાંભા બોલ, થાંભા એટલે ઉભો રે એમ. પેલા ઉભો રે બોલ ને, કઈ બાપો નો થાય ના, કઈ માસી દીકરો નથી ના, એક થાપે તો ભો ફેગા કરી દે. લાવડાણે કીધું હાય મને ઓળખો, ત્યાં હું શું ચડાવ્યું કેસરી સિંહ ઉભો રે હોયલો સમજે, એને મૂછ્યું શું લેવા દેવા, એને આંકડા લેવા દેવા હું ભાઈ. હવે આને જેવી મૂછ્યું છે એવી તો એની કેહર છે ભલામણા 1000 ગણી. આમ ઝંઝડીન ભાઈ આમ આવ્યો, વળી વળે બધા કીધું કે હવે તો બોલ, હવે બોલા ડોહ પણ સંભળાણું નહી. 200 જણા ના હા નીકળી ગયો, ખાલી હવા જ નીકળે, શબ્દો નો નીકળે, ખાલી હવા. હાથી જેવા હાથી ને બેહાડી દે, ઈ આમ ઉભેલો આવડા ને ખાલી હવા જ નીકળે ભાઈ, બીજી વાત શબ્દો તો નીકળે નહીં. પછી ઓલા કીધું ભાગો કે આ બેરો લાગે છે. 200 જણા ગયા તા ને, 200 જાડા થઈ ગયા. બોલો આ મૂછું મળી ન કહેવાય, મૂછ મરડી. અને કોઈ ગરીબ માણસની દીકરીના લગ્ન હોય અને ત્યાં મૂછ મરડીને એમ કહી દો કે હે દીકરીના બાપ, કરિયાવર ન હોય તોય બોલી દાજે, અને કાલે હવારે ઝાન આવવાની હોય અને મહેમાન જમાડવાની તારી દેવડ ન હોય તો આ બંદો હજી જીવે છે, અડધી રાતે બાવનું ખખડાવજે, હું હાજર થઈ જાય.
એમ મુશુ મરડજો સાહેબ, મરદાનગી ની મુશુ મરડાય, કોઈ ની દાતારી ની મુશુ મરડાય, કોઈના જીવન બનાવી દીધા હોય તો મુશુ મરડાય, ખાલે ખાલી ઓટલે બેહીન મુશુ મરડીને કોક ગરીબને નો ધમકાવાય, ઈશ્વર રાજી નો થાય. ખુમારી દાતારી ની હોય, ખુમારી સુરવીરતા ની હોય. સુરવીર એટલે કેવો? ગમે એ હામો મેળો હોય તમે સરિયું પરોવી ગયો અને આતેડા બહાર કાઢી નાખો એને સુરવીર નો કહેવાય. સુરવીર તો એને કહેવાય બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય અને જેને નાતેય નેડો ન હોય અને હાથમાં તલવાર ધારણ કરીને મરે મરું કા મારું એક જ વાતે કૂદી પડે એને સુરવીર કહેવાય. બાકી કોકના હાથેડા ખાલે ખાલી કાઢી નાખીને વી વરોની જેલું પડે એને સુરવીર નો કહેવાય. ખુમારી જેને કહેવાય ખુમારી, આ બધી ખુમારી ની વાતો છે. ખુમારી જેનામાં હતી ને એના ઇતિહાસ છે. બાકી જેને જેને નગરી વાહ 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 કરી છે એના ઇતિહાસ નથી. અડદના ક્યાંય દાખલા નો હોય મારો ભાવ. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. ખવડાવીને ખાતો હોય એની ખુમારી હોય, ભલા હરિહરની આકલું પાડતો હોય એની ખુમારી હોય. ઈ મુજુ નો વાળો દે તો ઉપર વાળો ઠાકરે રાજી થાય કે ભલે દે તો મારો દીકરો, પણ કઈ કરે તો છે. અબજો રૂપિયા બેંકમાં હોય, ગાડી લઈને નીકળ્યા હોય, હું કાયમ માટે કહું છું કે તમને ભગવાન કાળિયો ઠાકર તમારી કુળદેવી તમને 5 કરોડ ની ગાડી આપે, પણ જયારે તમે ગાડી લઈને નીકળો ને રોડ માથે, રોડ માથે કદાચ કોક સકડો બંધ પડ્યો હોય ને તો એને ઊભી રાખીને એક વાર પૂછજો ભાઈ હું તકલીફ છે. કારણ કે દુનિયાનું દસ્તુર છે સાહેબ, 1 કરોડ ની ગાડી બંધ રોડ ઉપર પડી હોય તો સકડા વાળો ઉભો રહીને તમને પૂછે સાહેબ નાનો માણસ જેટલો કામ લાગે છે ને એટલો મોટો નથી લાગતો મારો. મોટાને તો મોટા આવી ગયો હોય સાહેબ, આપણે થોડા કઈ સકડા વાળા સકડું. તમે હજી એવું જોયું હશે કે સકડાની પાછળ મર્સિડીઝ ગાડી હોય, ફોર્ચ્યુનર ગાડી હોય બાંધેલી જોઈ છે, પણ આજ સુધી કોઈ એવો દાખલો બેહાડ્યો કોઈ કે ફોર્ચ્યુનર ગાડીની પાછળ સકડો બાંધો હોય? હે, કોક દી આવું કરજો, આવું કરજો મારો બાપ, આવું કરજો. ઈ મુશ્યું મળે તો હારા લાગે. કોઈ દીકરીના લગ્ન હોય, બાપ મુંદાણો હોય, જાન આવવાની હોય, એવો તમારો મિત્ર હોય, એવો ભાઈબંધ હોય, નથી એક વાત છે એમ મિત્ર મિત્ર પારખીએ દાંતને. મિત્ર કેવો હોવો જોઈએ, ભાઈબંધ કેવો હોવો જોઈએ, એ આપણે આંગણે આવીને આપણને પૂછવો જોઈએ. મોછ મરડી મિત્ર મુંદાતો નહીં હું બેઠો છું, અને બે મિત્ર એક હરખા હોય કદાચ કરોડપતિ હોય, અને એક મિત્રને કદાચ કુદરતી આફત આવે અને કદાચ થોડી ગરીબાઈ આવે તો કોઈ દી એનો હાથ ન મૂકે એને મિત્ર કહેવાય, એનું બાવડું પકડી રાખે. ભગવાન વિષ્ણુ નારાયણ શાંતાકારમ ભુજગસ નયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ અરે મેઘવર્ણમ શુભામ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી ભી ધ્યાન ધર્યમ. ભગવાન વિષ્ણુ નારાયણ દેદી બલિ રાજાના યજ્ઞમાં ગયા. જોજો મોટા બિના પછી નાના નો મૂકવા. અને ખાસ વાત મારા ડાયરામાં કરું છું, અહીંયા જોકે હું પ્રેમેટથી આવ્યો જ નથી અને હું હજી એમ કઉ છું હું કઈ બોલ્યો જ નથી, પ્રેમેટથી નથી આવ્યો, એક મિત્રતાને દાવે આવ્યો છું. મારી ગાડી 40-45 સિવાય નીકળે જ નહીં ઘરેથી, ભગાભાઈ ને ખબર છે. માતાજી ની દયાથી આપણે નવરાત્રી આવે તો અમેરિકા જવાનું છે, એ વાતચીત થઈ ગઈ, વિઝાની તૈયારી થવા માંડી છે, એની કૃપા વધી. અને આ બધા તમે જયારે સ્વીકાર્યા છે ને કલાકારોને,
કલાકાર કોઈ એમ કહેતા હોય કે હું મોટો બની ગયો, હું મોટો કલાકાર. મોટો નથી, એને ઓડિયન્સ મોટો બનાવે છે. ઓડિયન્સ ની મહાનતા હોય. પ્રફુલ જોશી, આ તમે બધા 100 વીઘાના ખાતેદારો બેઠા છો, કોઈ 200 વીઘાના, કોઈ 500 વીઘાના, મારી પાસે તો કોડી નથી એ ભાઈ, એટલું કટકું નથી એટલું જમીનનું. છતાંય 200 વીઘાના ખાતેદારો તમે નીચે બેહીન વાહ વાહ કરીને કલાકારને બિરદાવો છો ને, એ કલાકાર અમેરિકા સુધી પોગે છે. પહેલી કૃપા તો તમારી છે. બે મિત્ર, પાકા મિત્ર, એમાં સંજોગોને કરવું અને બે મિત્રો જુદા પડી ગયા. એમાં એક મિત્રની ગરીબાઈ, દીકરીના લગ્ન, પણ હવારમાં ધ્યાન આવે દીકરીના બાપ પાસે જાનને જમાડવાના પૈસા નહીં સાહેબ, જાનને જમાડવાના. કેવી વીતી છે એ બાપ માથે. હું કાયમ કહું છું પ્રોગ્રામમાં કે આવું કોઈ ખોયડું તમારા ગામમાં, નાનું ખોયડું હોય ને, નાનું ખોડું હોય ને, મારો બાપ ગરીબ બાપ હોય તો ભલે એક નહીં પણ 10-15-25 જણા એને ઘેરે જઈને કહેજો, મુંજાતો નહીં, જાન અમે જમાડી દઉં, મુંજાતો નહીં, તારી દીકરીનો પર્યાવર અમે કરી દઉં. સાહેબ, ઈ દીકરીનો બાપ રાજી થાય કે ન થાય એની તમારે પરવા નથી કરવાની, પણ કાળિયો ઠાકર તમારી માથે રાજી થાય એ હોવા. આવું કરવું, આને ભજન કહેવાય. બાકી આખી રાત કઈ હું તમે ગાયા કરીને પોપૈયા જેવા તોલા હલાવ્યા કરી, સવારે શું કરું સાહેબ, ઉઈ જાવ, એ ભજન નથી. આ ભજન, ભજન સમજાઈ ગયા, એને આવું કરી લીધું છે. અને એક ટંકનું અનાજ સાહેબ, અને કહેવાય છે કે ઈ મિત્ર મુંજાણો, દીકરીનો બાપ મુંજાઈ ગયો, શું કરવું, અડધી કરાયનો ગુજર ભાઈઓ, નીંદર નથી આવતી, પડખા ફરે છે. એની પત્નીએ પૂછ્યું એને કે કેમ નીંદર નથી આવતી, તો સવારે જાન આવવાની છે, હજી તો રસોઈ પાણીની કોઈ તૈયારી નથી, જાનને શું જમાડશું, ક્યાંથી લાવવું, શું કરવું. હું એક દીકરીનો બાપ હોવાને નાતે હું બાપનો પાત્ર નિભાવી નથી શકતો. મારે દીકરીને કર્યાવર તો એક બાજુ રહ્યો, પણ જાન જમાડવાને શું કરવું. એદી એની ઘરવાળી, એની પત્ની એમ કીધું કે તમારો મિત્ર છે એ તમને યાદ છે, તો કે હા, તો જાવ ને ત્યાં, એ થોડોક શ્રીમંત છે, આપશે હો, પણ ગાંડી કોઈ થી મેં હાથ લાંબો નથી કર્યો હો, કેમ મારે જાવું છે. મેં આજ સુધી એને કોઈ દી ખબર નથી પડતી કે આ મારા ઘરમાં એક ટંકનું અનાજ નથી. જોજો, મિત્રતા તમે કરો ને તો એમાં ઉપેક્ષા રાખજો, કોઈ દી અપેક્ષા ન રાખતા. જ્યાં અપેક્ષા વધી જાય ને મિત્રતા કોઈ દી ટકે નહીં થાય. અપેક્ષા નહીં, ઉપેક્ષા રાખવાની. હું મારા મિત્ર માટે શું કરી શકું, હું મારા ભાઈ માટે શું કરી શકું, હું મારી બેન માટે શું કરી શકું, હું મારા ગામ માટે શું કરી શકું, હું મારા દેશ માટે શું કરી શકું, આ ઉપેક્ષા. તો કોઈ દી ગાંડી ભાગ્યું નથી હો, કેમ જવું, મારો પગ નથી ઉપડતો. તો હવે તો બહુ ટૂંકો સમય છે, હવારે જાન આવશે. મિત્ર ને ઘેરે જાવ ને સાહેબ. રાતના 2 વાગે મિત્ર ના ઘેરે ગયો, એટલે ટકોરા માર્યા. મિત્રએ બાવણું ખોલ્યું, અંદર ગયો, બેહાડ્યો, પાણી પાયું, અને કહેવાય છે કે આંખનો ખૂણો ખાલી ભીનો થયો ને, એનો મિત્ર સમજી ગયો કે મારો મિત્ર કાંઈક મુંજાણો છે, નકર આવે નહીં હતો. મિત્ર, કેમ આવવાનું થયું? કાંઈ નહીં, સવારે મારી દીકરીના લગ્ન છે ને, વહેલો પોગી જાજો. વાત એ નથી, વાત કાંઈક જુદી છે. કેમ આવવાનું થયું? તો જીભ નથી ઉપડતી.
અરે બોલી જા, જેના માટે આવ્યો છો બોલી જા, ન બોલતો તને તારી દીકરીના હમ છે, ન બોલતો તને તારી દીકરીના છોગન છે, શું વાત છે? તેથી મિત્ર એમ કીધું, મારે 10,000 રૂપિયાની જરૂર છે, સવારે ધાન આવે છે ઘરમાં, ધાનને જમાડવા માટેનું સીધું સામગ્રી લઈ અને સવારે રસોઈ પાણી કરી અને ધાનને જમાડવાની છે. એ મિત્રએ એની પત્નીને ઉઠાડીને એમ કીધું, તેજુરીમાંથી 10,000 રૂપિયા દઈ દે. આને 10,000 રૂપિયા આપી દીધા પછી જેને 10,000 આપ્યા હતા ને, એને નીંદર નહોતી આવતી. એની પત્ની એને પૂછ્યું, તમે 10,000 આપ્યા પછી હવે તમે ચિંતામાં જાગો છો કે મારો ભાઈબંધ હવે નહીં આપે તો હું કરીશ એમ? ગાંડી મને એ ચિંતા નથી, તો હું તો એટલા માટે જાગું છું કે 20 વર્ષની મારી અને એની ભાઈબંધી હું મારા ભાઈબંધ ઓળખી નહોતી. અરે રે, 20 વર્ષથી અમે ભેગા રહ્યા છે, 20 વર્ષથી અમારી મિત્રતા, અને હું એના આંગણે જઈ અને એને પૂછી ન હોય, મિત્ર કઈક જરૂર હોય તો કે છે. મિત્રને મારા ઘરે ધક્કો ખાવો પડ્યો 10,000 લેવા માટે, કે મારે એને એના ઘરે આપવા જવાની જરૂર હતી, આ લેવા જવો પડ્યો. આજે મને એને મોટો બનાવ્યો અને એને નાનું બનવું પડ્યું ને, એ વાતનું મને દુઃખ છે. આ મિત્રતા છોડવા નહીં કોઈને, ગરીબમાં કોઈને છોડવા નહીં. કદાચ જેને તમને સાથ આપ્યો હોય જીવનભર, એને કોઈથી ભૂલવા નહીં. બલિરાજાના દરબારમાં જેથી વામન સ્વરૂપે ભગવાન નારાયણ આવ્યા, વામન સ્વરૂપ લઈ, વાત તો બહુ લાંબી છે પણ ટૂંકમાં જ કરી દઉં. એ વામન સ્વરૂપ આવ્યા, વામન સ્વરૂપ લેવું એટલે એને લાકડીનો ટેકો જોઈ, સાહેબ દંડ જોઈ, દંડ હાથમાં દંડ લઈ અને વિષ્ણુ નારાયણ દીદી એમ કહેવાય કે બલિરાજાના યજ્ઞમાં આવ્યા, હાથમાં દંડ ટેકે 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 જે આવ્યા ને, અને કહેવાય છે વાત એવી થઈ કે બલિરાજા યાચક બનીને આવ્યા છે, બનીને આવ્યા છે. એટલે બલિરાજાએ કીધું કે કાંઈક માગી લ્યો, વાત તો આ જ હતી, એ જ વાટે તો આવ્યા હતા. એટલે ભગવાન નારાયણે એમ કીધું, હાડા તેને ડગલા પૃથ્વી આપી દે. પૃથ્વી માપવા માટે વામન સ્વરૂપ નો આલે, વિરાટ સ્વરૂપ લેવું પડે ભલા. એ વિરાટ સ્વરૂપ ભગવાન નારાયણે જેથી લીધું, હાથમાં જે દંડ હતો, બડા ગ્રહણ સે હોત બડા, જેને વામન હાથ દંડ, કૃપા રઘુનાથ કી તો દંડ ગયા સાથ મે વ્રેમા. સાહેબ વિષ્ણુ નારાયણ ને વિરાટ સ્વરૂપ લેવામાં દંડ ની કઈ જરૂર નહોતી, લાકડી ની જરૂર નહોતી, ટેકા ની જરૂર નહોતી, પણ વામન સ્વરૂપે જેને સાથ આપ્યો છે ને, એને મોટો બન્યા પછી હું કેમ છોડી શકું ભલા મણા હારો હાર. ભગવાન વિષ્ણુ નારાયણે દંડને પણ ઉપર લીધો છે, હારો હાર ધરતીના આભને ટેકે અડાડ્યો. સાહેબ બડા ગ્રહણ સે હોત બડા, વામન હાથ દંડ, કૃપા રઘુનાથ કી તો દંડ ગયા વેમણ. એને છોડ્યો નથી. વિષ્ણુ નારાયણ કહેવા માંગે છે કે તમને કોઈ સાથ આપ્યો હોય એને કોઈ દી છોડવા નહીં બોલા. ઈ મિત્રતા. પછી મા બાપ હોય, બેન હોય, પત્ની હોય, ભાઈ હોય કે પાડોશી હોય કે ગામનો કોઈ પણ જ્ઞાતિ નો હોય, કોઈ પણ જ્ઞાતિ એને છોડવા, અને મા બાપને તો ખાસ બોલા. કારણ કે માથી મોટું કોઈ નહીં, જળ ધર કે જગદીશ મળી નહીં, જેને મા પછી પરમેશ્વર પશુ રહ્યો. આ જગતમાં મા બાપથી મોટું કોઈ છે નહીં.